બાપ, મારે તમને એક વાત કરવી છે. બોલને બેટા. મોટા ભાઈને ઓપ થયો, હજુ 3 મહિના થયા છે અને ભાભીના ચાલચલનમાં દિવસે ને દિવસે ફેર પડતો જાય છે. મને જે વાત મળી છે એ વાત હું કદાચ તમને કહીશ ને તો તમને ધ્રાસકો લાગશે. આ ઘરનો મોહ આપણને બધાને એકલા મૂકીને જતો રહ્યો 3 મહિના પહેલાં. એનું દુઃખ આપણને અત્યારે થાય છે અને ભાભીના મોઢા ઉપર એની ઝલકસુદ્ધા જોવા નથી મળતી. બા, બાજુવાળા કાશીબા છે ને, એની છોકરાની વહુ અને એનો છોકરો પિક્ચર જોવા ગયા હતા અને ત્યાં ભાભીને એણે એની બહેનપણીઓ સાથે જોયા હતા. શું વાત કરે છે? હા બા, જ્યારે ગૌશાળામાં ગાયોને ખવડાવવાના બાને ગયા ને તે દિવસે 3 કલાકે આવ્યા. બા, ગૌશાળામાં ગાયોને ખવડાવવા જાય ને એમાં 3 કલાક ન થાય એ તો આપણને ખબર પડે છે. બા, આજે મને એણે એવું કહ્યું છે કે રાતે મંચુરિયમ બનાવજે. બ્યુટી પાર્લર, જે વ્યક્તિનો ધણી જતો રહ્યો હોય ને એની જિંદગીમાંથી બધા રંગ બેરંગ થઈ ગયા હોય. અને એક મારા ભાભી છે જેને પતિના ગયાનું કોઈ દુઃખ નથી, મહારાણીની જેમ જિંદગી જીવવી છે. હજુ કાલે જ મને કહેતા હતા, તું ફ્રી હોય ને તો મારી સાથે પાર્લરમાં આવજે, મારી સ્કિન થોડીક બ્લેક પડી ગઈ છે. બા, મને તો આવું કહેતા એ શરમ આવે છે પણ એમને એવું કરતા શરમ નથી આવતી. પણ હું તને એમ પૂછું છું કે આ બાર રખડે છે, મૂવીઝ જોવા જાય છે, તને કહે છે કે પાર્લરમાં મારી સાથે ચાલ, એ બધા ખર્ચા એ ક્યાંથી કાઢે છે? હું તો એને કંઈ આપતી નથી. એ તો બા, એ ભાભીને પૂછી લો ને, એમને જ ખબર હશે કે પૈસા બધા ક્યાંથી કાઢે છે અને અમને તો વાત પણ નથી કરતા. બા, એને પૂછવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈના ઇન્સ્યોરન્સના પૈસાનો ચેક હજુ હમણાં જ આવ્યો છે અને મને લાગે છે કે આ પૈસા મોત શોખમાં જ ઉડાડી દેશે. આજે મારે એની સાથે વાત કરવી પડશે. પણ એક વાત, એ જ્યારે અહીંયા આવે ને ત્યારે તમારા બેમાંથી અહીંયા કોઈ હોવું નહીં જોઈએ, નહીં તો એને શંકા જશે કે આ તમે મને કીધું છે. હું જોઉં છું, કાં તો હું એને બોલાવું છું અને કાં તો એની જાતે આવે ને. આજે હું એને બધું પૂછી લઉં. બા, આજે તમે એને નહીં પૂછતા, થોડાક દિવસ તમે એના ચાલચલન તો જો. કદાચ એવું બની શકે કે મારી આંખ ધોકો ખાતી હોય. નહીં રાજુ, નહીં. તું એમ માને છે કે આજે હું એને આ મૂવીઝનું, બ્યુટી પાર્લરનું બધું પૂછી લઈશ? નહીં, હજી એને ધીમે ધીમે ફૂંક મારી મારીને કરડવું છે. ધીમે ધીમે મારે બધું જાણવું છે અને પછી મારી રીતે જ બધી પોલ બહાર પાડીશ. તમને બંને જણને હું આમાં નહીં આવવા દઉં. પણ હા, તમને બંનેને એની કાંઈ પણ ખબર પડે ને તો એની ગેરહાજરીમાં અથવા ખુશીમળીમાં મને કહી દેવાનું. કારણ કે હું તો ઘરમાં હોઉં, બહાર શું ચાલે છે મને ખબર નથી પડતી. બસ તમે મને જે પણ તમારી જાણમાં હોય ને મને કહેતા રહેજો. અને હા, એ કદાચ અહીંયા જશે. તમે તો જાઓ. જાઓ. તો આજે શું રસોઈ કરવાની છે? મમ્મી થોડા દૂર હટો ને. બેસને પણ. ના ના, જરા દૂર હટો. બા, શું ચર્ચા કરતા હતા બે વહુ અને સાસુ? બસ રસોઈમાં શું બનાવું છે. અચ્છા, રસોઈમાં શું બનાવું છું એ એમ ને? ના, મને લાગ્યું કે કદાચ મારી વાત કરતા. અરે ના ના ભાભી, તમને એવું લાગે છે કે ઘરમાં તમારી વાત કરીએ અમે? બરાબર છે. હિરલ, રાધી, તરત શા માટે સફાઈ આપો જ્યારે તમે લોકોએ એની માટે કંઈ વાત જ નથી કરી? અને તને કેમ દરેક વાતમાં એ જ શંકા હોય કે તારી જ વાત થતી હોય? ના ના, એમાં શું છે ને કે બા, તમારા 3ની છે ને ત્રિમૂર્તિ છે, તમને મન ફાવે ને ત્યારે તમે વાતો કરવા બેસી જાઓ, તો તમારી વાતમાં હું તો હોતી જ નથી, એટલે મને એમ લાગે કે હું જોઈશ ને. અચ્છા બેટા,
જ્યારે આ બંને મારી સાથે આવીને બેસીને વાત કરે છે તો તું કેમ નથી આવતી? તને પણ એટલો જ અધિકાર છે જેટલો આ બેને છે. અને એક વાત કહી દઉં છું, અત્યારે આ બંને જણીઓ મને એક પૂછવા આવી હતી કે મમ્મી ઘરમાં દૂધ નથી અને શાક નથી, તમે કહેતા હો તો અમે લઈ આવીએ, પણ તમે એ કહો કે અત્યારે શું રસોઈ બનાવવી છે. વાત બીજી કાંઈ નહોતી અને તું હાજર નહોતી, એટલે તને તો એમ જ લાગે કે અહીંયા તારી જ બુરાઈ થાય. બેટા ઉલટાનો મારો મોટો દીકરો જતો રહ્યો છે ને, અને સૌથી વધારે મને ચિંતા તારી હોય એ લોકોની નહીં, એટલે એવું બધું તું નહીં વિચારતી. અને તમે બંને જણા હવે શું કરો છો? હા શાક અને દૂધ લઈ આવું. બેટા આવું બધું તું નહીં વિચાર. ઘણી વખત શું થતું હોય છે ખબર છે તને? આપણી ખોટી વિચારધારા આપણને જ ખોટે માર્ગે લઈ જાય. સાચી વાત છે મા તમારી, કારણ કે આમાં એવું ને કે મારું એકલવાયું જીવન એટલે મને બધા વિચારો આવે અને હંમેશા ખોટા જ આવે. પણ એવા નહીં કરવાના, અમે બધા છીએ ને તારી સાથે, તો ખોટા વિચાર શું કામ કરવાના બેટા. અને હા, તું એકલી એકલી શું કામ રહી છે? હું જ્યારે પણ જોઉં તારી રૂમમાં તું એકલી જ હોય કેમ? એટલે તને ખરાબ વિચાર આવે અને એટલે તારું મન ભટકી જાય છે. હંમેશા અમારી સાથે રહે. ના ના, વાત સાચી છે બા તમારી. હું છે ને હવે બિઝનેસ કરવા માગું છું, કારણ કે ઘરમાં કામ કરવા માટે રાધી અને હિરલ તો છે જ, અને આમ પણ ત્રણ વહુઓનું ઘરમાં બેસવું શું કામનું. તો બા મારી ફ્રેન્ડ સાથે મળી અને હું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગું છું. શેનો બિઝનેસ કરવાનો વિચારે છે? હું વિચારું છું કે ક્યાંક કપડાં અથવા તો બ્યુટી પાર્લરના વિચાર કરી રહ્યા છે. રિચા, કપડાનો બિઝનેસ અને બ્યુટી પાર્લરનો બિઝનેસ બંને સાવ અલગ માર્ગના છે, તો તું શું વિચારે છે ને એ મને કહે. હા બા, અમે આ બેમાંથી કોઈક નક્કી કરીને સ્ટાર્ટ કરવા માગીએ છીએ. એમાં એવું છે ને કે હું અને મારી ફ્રેન્ડ બંને પાર્ટનરશિપમાં કરીશું, તો જે નક્કી કરીએ ને એ તમને જણાવી દઈશ. પણ છે ને તમારે મને પરમિશન તો આપવી જ પડશે, કારણ કે હું આવી રીતે ક્યાં સુધી ઘરમાં બેસી રહીશ? ને મને છે ને ઘરમાં બેસવાનો કંટાળો આવે. હા બા, મને કમાણી કરીને હું ઘરે આવીશ, સાંજ પડે ને મને આવું એટલે રસોઈ તૈયાર જોઈએ, અને આમ પણ રાધી અને હિરલ તો કાંઈ કરવાના નથી, તો હું શું કરીશ ને? એ લોકોને તો કાલે ઉઠીને બાળ બચ્ચા થશે, એ લોકો કમાશે, એ લોકો ત્યારે એ લોકોને તો આખો દિવસ ઘરમાં જ રહેવું, મારે શું છે ના આગળ ના પાછળ. રીચા, મેં તારી વાત સાંભળી લીધી છે, હવે એના ઉપર હું થોડોક વિચાર કરું અને પછી હું તને કહીશ. તમે વિચાર કરો બા, પણ હું તો બિઝનેસ કરીને જ રહીશ. ઓકે ચાલ, તું જા પછી હું જોઈશ. બિઝનેસ કરવો છે, ઘરમાં ગમતું નથી, બેનને બહાર જ ભટકવું છે. હિરલ અને રાધી એમને સાચું જ કહેતા હતા, પણ હવે હું જોઉં છું કે શું શું કરી શકે છે અને હું એને શું કરવા દઉં છું. ઓહો નણંદબા, તમે 10 વાગે જાગો, પછી તૈયાર થઈને સરસ મજાના આ મોબાઈલ લઈને બેસી જાઓ છો, તો ઘરના કોઈ કામ નથી સૂતતા તમને? ત્રણ ભાભી તો છે, પછી હું શું કામને કામ કરું? હા હા સાચી વાત છે, 3 નહીં 2 જ ભાભી. હું તો છે ને આ ઘરમાં સૌથી મોટી વહુ છું, એટલે મારી પાસે છે ને સિયાબેન કોઈ કામની અપેક્ષા તમારે નહીં રાખવાની, સમજ્યા? રાખતી પણ નથી. હા તો હું તમને એ જ કહું છું કે આ સવારમાં 10 સવાર નહીં, એને એકચ્યુઅલી તો બપોર કહેવાય, જે તમે 10-11 વાગે ઉઠો છો. ઉઠીને પછી ભાભી મારી ચા રેડી છે, ભાભી મારું ગરમ પાણી રેડી છે, એ બધું રેડી હોય છે, તમે ચા પી લો છો અને પછી નાસ્તો કરી મસ્ત રેડી થઈ અને આ રૂમમાં બેસી જાઉં છો ને, એના કરતાં કોઈક એક્ટિવિટી કરું ને તો વધારે સારું લાગે. મને જે મન ફાવે ને એ હું કરીશ, કેમ કે આ ઘર મારું છે. હા આ ઘર તમારું છે, પણ છે ને
તમે અહીં થોડા દિવસના જ મહેમાન છો, ખબર છે ને? આજે નહીં તો કાલે સાસરે તો જવું પડશે, પછી છે ને આ ઘર ઉપર મારો જ હક છે. ઓ હલો, હું છે ને મેરેજ કરવાની જ નથી, ઠીક છે? હા 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 હા, આમ પણ તમારા જેવા બોબાને લઈ જવાવાળા પણ તો ગામમાં જોઈએ ને. ઘણા બધા છે, બટ મારે નથી જવું. બોલવામાં ધ્યાન રાખજો, નહીં તો હું કહીશ મમ્મીને. હા, આવી જાય અત્યારે અત્યારમાં લેક્ચર કરવા, દિવસ ખરાબ કરવા. દિવસ નહીં સિયાબેન, અડધો દિવસ પૂરો થઈ ગયો છે. તમે જે ટાઈમે ઉઠો છો અને જે રીતે આ ઘરમાં છે ને પેલા નાનકડા છોકરાની જેમ તમને પેમ્પર કરે છે ને લોકો, એ ઘણીવાર કરવા ના જોઈએ. પણ આ તો તમારા મમ્મી અને તમારી પેલી બે નાની ભાભીઓ જે લાડ લડાવી લડાવીને તમને માથે બેસાડ્યા છે ને, એ હવે બંધ કરવું પડશે. અને સાંભળી લો, હું એ કહેવા આવી છું કે કાલથી 7 વાગે ઉઠી જજો અને ઘરના કામમાં મદદ કરજો. નહીં ઉઠાય, હું તો મારા ટાઈમે જ ઉઠીશ, 10 વાગે થાય તે કરી લેજો. ચાલો, બરાબર છે. ઓર્ડર આપવા આવી ગયા તો? અચ્છા, તો જોઉં છું કાલથી જો ટાઈમે નહીં ઉઠ્યા અને ઘરના કામમાં જો તમે હાથ નહીં ચલાવ્યા ને તો એ જ ને, એ તોનો તમને કાલે જવાબ મળશે, સમજ્યા? અત્યારે હું તમને નહીં કહું, કારણ કે તમે મને ઓળખતા નથી. હું જે છું ને એ તમને દેખાતી નથી, સમજી ગયા? એટલે છે ને કાલથી સમયસર ઉઠવાનું અને ઘરના કામમાં હાથ ચલાવવાનું ચાલુ કરી દેજો. હા, આવી ગયા તે ઓર્ડર આપવા. નહીં ઉઠું, જાઓ 10 વાગે જ ઉઠીશ. ડિસ્ટર્બ કરવા આવી જાય અત્યારે અત્યારમાં, કેવા ભાભી ભટકાણા છે ખબર નહીં. સિયાબેન, શું થયું અને કેમ આટલા બધા બરડા પાડો છો? જોયું નહીં તમે મોટા ભાભી કેવું વર્તન કરે છે મારી જોડે? તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. બોલો, શું કામ હતું તમારે એમનું? મારે એમનું કંઈ કામ નહોતું. આવી ગયા અત્યારે અત્યારમાં મારા રૂમમાં ડિસ્ટર્બ કરો, મને શાંતિથી ચેટ પણ નથી કરવા દેતા. સિયાબેન, તમારું મગજ શાંત રાખો અને તમે જે કામ કરતા હોય ને એમાં તમારું મગજ દોડાવો. બીજું, તમારે ઘરમાં કાંઈ મગજ દોડાવવાની જરૂર નથી, અમે બધું હેન્ડલ કરી લેશું. અને આ ભાભી પણ આવો મગજ કેમ હશે? ગમે એમ તો તમારા જેઠાણી ને. હા, એ વાત સાચી છે, એમાં હું પણ ના પાડી ન શકું ને, જેઠાણી છે તો છે. સિયાબેન જુઓ ને, ભાઈ ઓફ થઈ ગયા, એને હજુ 3-4 મહિના થયા છે, તો પણ ભાભી કેવી ટીપટોપ થઈને ફરે છે અને કેટલી જીપ ચલાવે છે. સાવ મને તો એમ લાગે છે કે ન કરવાનું કરે છે. શું કેવું સિયાબેન, સાવ વંઠેલ કહેવાય, વંઠેલ. વો એને છે ને ભાઈથી કાંઈ ફેર પડતો જ નહોતો, હજી પણ પડતો નથી. બસ એને તો એના મોહ શોખ કરવા છે ને, હરવું ફરવું છે. મેં બાને વાત કરીને પણ બા કંઈ કહે તો ને, અને બાનું માને એવી લાગે છે. આ ભાભી મને ઓર્ડર આપીને ગયા 7 વાગે ઉઠી જવાનું, કામ કરવાનું. તમે છો ને, મારા બે ભાભી તો સારા છે ને. હા, એ કરીને. અરે સિયાબેન, તમે તો અમારા નાની બેન જેવા છો, તમારું કામ ન કરીએ તો કોનું કરે? અને આમ પણ આખા ઘરમાં તમે એકના એક છો, એટલે લાડકા તો હો ને બેન. તો પછી ભાભી એ સમજાવો ને મોટા ભાભીને, થોડું કામ નાખો એને બુદ્ધિ. હવે એ પાર્લરમાંથી ઊંચા આવે તો ને, અને સાડીઓ નવી નવી પહેરે, એના મનમાં એવું નથી કે એનો ઘરવાળો ધામમાં ગયો છે એમ. અને બીજા તો જુઓ કેવા રહેતા હોય, આમ શોખ તો 1 વર્ષ સુધી એમને રહી કે ના એમનો ઘરવાળો જતો રહ્યો છે. આને તો હજી 3 મહિના નથી થયા, ત્યાં તો બેન દવ ટપા ટપ ફરી ટીપ ટોપ થઈને ફરવા માંડે છે. બોલ શું કરીએ. અસિયાબેન ચાલો હવે તમે ચેટિંગ કરો અને શાંતિથી બેસો, મગજ શાંત કરી. મારે પણ કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, ચલો ભાભી હું નીકળું. સારું ચાલો, હું તમારો ને કોલેજથી આવું ને ત્યારે મારા માટે મસ્ત સ્પાઇસી પાસ્તા બનાવીને રાખજો. સારું, ચોક્કસ. હા સારું ચાલો. હા.